અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. હાલમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. તેમાં પણ એલપીજી ગેસના ભાવ વધારો તો પેટ્રોલની જોડે નજીક આવવાની પહોંચી ગયો છે. બીજી તરફ ડોલરમાં પણ 80ને પાર કરી ગયું છે. એલપીજી ગેસ 85ને પાર કરી ગયું છે. પેટ્રોલ ડીઝલ તો 110-120ને પાર કરી ગયું છે. અને હવે ડોલર 80ને પાર કરી ગયો છે. જેને લઈને કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમરેલી જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારાના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી. અમરેલી જિલ્લા શહેરના રાજકમલ ચોક ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. વિરોધ પ્રદર્શન જે હાલમાં મોંઘવારીએ માઝા મૂકી છે તેને રોકવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. જેને લઈને આયોજન કરવામાં આવ્યું હતું. જે આયોજનમાં અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપ પંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરી, હંસાબેન જોશી, લીલાબેન સીતાસિયા, મીનાબેન સુડાગર, મોનિલ ગુંડલિયા, હિરેન ટીમણિયા, રમેશભાઈ ગોહિલ, વિપુલ પોકિયા, પ્રહલાદ સોલંકી, ટીંકુભાઈ વરુ, જગદીશભાઈ તલાવિયા, મહેશ સામૈયા, નરેન્દ્રસિંહ ગોહિલ, વસારા સાહેબ, પ્રવીણ કમાણી, દયાલાલ મહેતા, રાજુ સોલંકી, નિશિત પટેલ, રામાભાઈ દવે, અલ્પેશ દુહરા, નારાયણ મકવાણા, નરેશ અદ્યર, કે વાળા, બીકે સોડિયા સહિતની મોટી સંખ્યામાં ટીમ ઉપસ્થિત રહી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી. આમ સમગ્ર ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શનનું આંદોલન ચાલવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા 5 ઓગસ્ટના રોજ આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મોંઘવારીના મુદ્દે, જે અંતર્ગત અમરેલી જિલ્લામાં પણ મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરતા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી હતી. ભગવાન